રોકાણ જો યોગ્ય રીતે નિર્ધારિત પ્રમાણી કરવામાં આવે તો તે યોગ્ય નાણાકીય આયોજન કહેવાય મની મેનેજર આવા ઘણા છે મંદીમાં પણ કેમ માર્કેટ તેજીમાં રહી રહ્યા છે અને રોકાણ શું કરવું જોઈએ અને દર્શકોના સવાલ પણ લઈશું ત્યારે આપણને ચારે તરફથી મંદી મંદીની જ વાતો સંભળાઈ રહી છે ગ્રોથના આંકડાની વાત કરીએ તો કે જીડીપી કે ઓટો વેચાણના આંકડાની તમામ જગ્યાએ મંદીનો માર દેખાય આવે છે પરંતુ ઇક્વિટી માર્કેટની વાત કરીએ તો માર્કેટ આમ આ પણ લાઇફટાઇમ હાઈ સ્તરો બનાવ્યા છે ને બતાવ્યા છે તો આ સ્થિતિને સમજવાની કોશિશ આજે આપણે કરીશું અને આજે સાથે જ આ સમયે રોકાણકારે શું કરવું અને કંઈ રણનીતિ વાપરવી તે અંગે પણ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આચર કલ્પેશભાઈ સ્વાગત છે અને જેમ મેં કહ્યું કે એક બાજુ સ્લોડાઉન છે જીડીપીના આંકડા દર્શાવી રહ્યા છે કે વીકનેસ છે ગ્રાઉન્ડ રિયાલિટી આપણે જે જોઈ રહ્યા છે જે લોકો બધામાં હાય હાય કરી રહ્યા છે કે અને દેખાઈ આવી રહ્યું છે જોબ લોસ જે રીતે થઈ રહ્યો છે આપણે જોઈ રહ્યા છે ડિમાન્ડ નથી આપણે જોઈ રહ્યા છે એટલે એક આખું સ્લો વીક વાતાવરણ છે પણ એક બાજુ જો આપણે માર્કેટ્સ જોઈએ તો માર્કેટ્સ પોતાના હાઈ સ્તર બી બનાવ્યા છે ભલે પાછું કોન્સોલિડેશનમાં પાછું જાય છે પણ એક હાઈ સ્તર બનાવતું જઈ રહ્યું છે તો આનું કંઈ તમે સરખામણી કે આનું કંઈક શું ફોર્મ્યુલા છે કે કેમ આવી રીતે થઈ રહ્યું છે એ તમે જો સમજાવી શકો તો ઇનફેક્ટ આ એક બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ અને અસમંજસ પણ થાય એવી વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ બટ લેટ ટેલ ટેલ્યુ કે આ પહેલી વખત નથી થઈ રહ્યું અને જો ઇકોનોમીની આપણે વાત કરીએ તો એમાં ઓલવેઝ એમ કહેવાય છે કે જે ઇકોનોમીની એક સાચી ઇમેજ જે હોય એ તમારી માર્કેટ્સમાં દર્શાવવી જોઈએ બટ હકીકતમાં એવું થતું નથી વિપરીત થઈ રહ્યું અને વિપરીત થઈ રહ્યું છે અને એના પણ ઘણા કારણો છે કે આપણે જે એક ફેઝમાંથી હમણાં આપણે કહીએ કે પાસ થ્રુ થઈ રહ્યા છીએ એમાં ઇકોનોમીમાં તો ગ્રાઉન્ડ રિયાલિટી તમે વર્ડ વાપરી એ સાચે એક સમજવા જેવી વાત છે કે જે આંકડાઓ દર્શાવી રહ્યા છે કે જીડીપી હમણાં જે હાલ ફિગર જે ફિગર્સ આવ્યા એ આપણે ફોર પોઈન્ટ ફાઇવનું એક ફિગર આવ્યું જે સાચે એક આપણે કહીએ કે ચિંતાનો વિષય છે અને એક સતત ઘટી રહ્યું છે પણ એની પાછળ જે ગ્રાઉન્ડ રિયાલિટી પણ સમજવાની જરૂર છે કે સ્ટાર્ટિંગ સ્લાઇડ સ્લાઇડમાં તમે કીધું કે ઓટો ના આંકડાઓ સારા નથી આવતા બટ એની સામે તમે વાસ્તવિક જીવનમાં જયારે એક આપણે કહીએ કે ડે ટુ ડે લિવિંગમાં જુઓ તો એમાં તો ક્યાંય ગતિ આઈ થિંક એટલી નથી ઓછી થઈ ગઈ કે આપણે કહીએ કે એક સાચે રિસેશન છે સ્લોડાઉન કહી શકીએ બટ રિસેશન નથી ને ઇનફેક્ટ આ સ્ટેટમેન્ટ એક બે દિવસ પહેલા ફાઈનાન્સ મિનિસ્ટરે પણ કીધેલું કે વી આર ઇન અ ડાઉન અગ્રીડ બટ નોટ ઇન અ રિસેશન અને એનું તમે એક બીજું સેક્ટર એની સામે જુઓ તો તમે છે એફએમસીજી નો સેક્ટર કે આજે પણ તમે કોઈ પણ યુનો એક કન્ઝમ્પશનની વસ્તુઓ છે એમાં તો ખપત ચાલુ જ છે બીજી વસ્તુ એ છે કે લોકો હજી પણ ટ્રાવેલ કરી રહ્યા છે કે આપણે એરલાઇન્સમાં પણ આપણે જુઓ તો હજી પણ એવરીથિંગ ઇઝ યુ નો બ્લુમિંગ આપણે કહીએ તો આ એક નથી કહેતો કે શું સાચું કે શું ખોટું છે બટ આપણી સમક્ષ એક ડાયલેમા છે એક અસમંજસની સિચ્યુએશન છે હવે એની પાછળના કારણો શું છે તો પેલા આપણે વાત કરીએ ફક્ત માર્કેટની જે તમે વાત કરી કે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે બટ જ્યારે તમે ઇક્વિટી માર્કેટ્સની વાત કરો છો ત્યારે આપણે ફક્ત વાત કરી રહ્યા છે આપણા ઇન્ડેક્સની અને ઇન્ડેક્સ ઇઝ મેડ અપ ઓફ ધ ટોપ થર્ટી ઓર ધ ટોપ ફિફ્ટી સ્ટોક્સ અને એમાંથી પણ તમે જુઓ તો આપણે લગભગ નવ થી દસ જ એવા સ્ટોક્સ છે જેણે અદભુત એક પરિણામ આપ્યા છે એના રિઝલ્ટ આવ્યા છે અને એના લીધે જે આખું વેઇટેજ છે એ એકદમ ઉપર આવી ગયું છે બાકી તમે સેક્ટર્સ જુઓ તો લાર્જ કેપમાં તો ઓબ્વિયસલી એક ગ્રોથ છે મલ્ટી કેપ અગર એક આપણે જે મ્યુચ્યુઅલ ફંડ્સમાં મલ્ટી કેપ કેટેગરી છે તેમાં પણ એવરેજ ગ્રોથ છે બટ અગેન આપણે કહીએ કે એક સરપ્રાઇઝિંગ એક આપણને આશ્ચર્ય લાગે એ વાત છે કે મિડ કેપ અને સ્મોલ કેપ્સ એ આજે એટલી પણ ગતિ નથી પકડી શક્યા જેટલી જનરલી એ સ્ટોક્સ કે એ જે ફંડ્સ હોય એ પ્રખ્યાત હોય એ ગતિ પકડવા માટે વિચ મીન્સ કે આ એક બ્રોડ બેઝડ ગ્રોથ નથી આખી જે ઇક્વિટી માર્કેટનું જે થયું છે એક ઓવરઓલ નથી થયું ફક્ત તમારું ઇન્ડેક્સ વધી રહ્યું છે બટ તમારા આજે મિડ કેપ ફંડ્સ જુઓ જેના મ્યુચ્યુઅલ ફંડ છે કે સ્મોલ કેપ ફંડ છે જેણે હજી પણ જે બે હજાર સત્તરમાં કે બે હજાર અઢારમાં ઇન્વેસ્ટ કર્યું છે એ લોકો હજી પણ નેગેટિવમાં છે તો એ લોકોને તો કાંઈ આજે ઓલ ટાઈમ થી કાંઈ ફરક જ નથી પડ્યો એનું બીજું એક કારણ અમે અહીંયા હોઈ શકે કે એટલો મોટો એક આપણે કહીએ કે ફોલ આવેલો મિડ અને સ્મોલ કેપમાં લગભગ ત્રીસ થી પાંત્રીસ ટકાનું જ્યાંથી એક ખાલી રિકવરી કે રિટ્રેસમેન્ટ જે થયું છે એ ફક્ત દસ થી પંદર ટકાનું થયું છે એટલે હજી પણ ઘણા આપણે એનેવીસ કમ્પેર કરીએ મિડ અને સ્મોલ કેપ ફંડની કે એના ઓલ ટાઈમ હાઈથી દસ થી વીસ ટકા હજી લાંબે છે એટલે ઘણું કેચઅપ કરવાનું છે અને એની સામે આ બધા જે આપણા બ્લુચેથ સ્ટોક્સ છે જે લાર્જ કેપ્સ છે જે પિલર્સ ઓફ ધ ઇકોનોમી કહેવાય છે ઓલ ધ એચડીએફસી બેંક કે એચડીએફસી કે રિલાયન્સ વોટ એવર આ નવ દસ સ્ટોકમાં એટલી બધી ગ્રોથ આવી છે હવે રિલાયન્સમાં પણ એક એવો એક મોકો હતો કે આપણે કીધું કે કયા સેક્ટરમાં સ્લોડાઉન છે તો આપણે બીજો એક સેક્ટર જે સ્લોડાઉન થઈ ગયેલો હતો ટેલિકોમ હવે એવરીથિંગ ટેલિકોમમાં આપણે જોઈએ કે કમ્પ્લીટલી પીટાઈ ગયેલું કે બોટમ લેવલ થઈ ગયેલી હવે એમાં ફક્ત એટલા ન્યૂઝ આવ્યા કે એ લોકોની ટેરેફ વધવાની છે એના લીધે આખું એક સેક્ટર એટલે આ એક કમ્પ્લીટ પારદર્શક સિનારીઓ નથી એક ટ્રાન્સપેરન્ટ સિનારીઓ નથી એમાં ઘણા બધા ફેક્ટર્સ છે અને બીજી એક વસ્તુ અહીંયા હું કહેવા માંગીશ કે ઇવન મ્યુચ્યુઅલ ફંડના જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં પણ એક એના અને એની સામે જે એફઆઈઆઈસ છે કે જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે અને જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે ત્યાં પણ એ ઘણો ફરક છે આ જે મ્યુચ્યુઅલ ફંડના જે લમસમ ઇન્વેસ્ટમેન્ટ છે એ લગભગ એક ન્યુટ્રલ થઈ ગયા છે એમાં એટલી બધી જોઈએ એટલી ગ્રોથ નથી પણ પાછું વળીને તમે જુઓ તો જે એસઆઈપી છે એ સતત એક લેવલ પર સાત થી આઠ હજાર કરોડનું જે એક ઇન્ફ્લો આવી રહ્યું છે આપણી માર્કેટ્સમાં ત્યાં ઘટાડો નથી થયો એની સામે ઓલ ઓફ અ સડન આ મોટા સ્ટોક્સમાં ખરીદી વધારે જે આવી છે એ આવી છે ફોરેન ઇન્વેસ્ટર્સથી એ લોકોનો હવે ઇન્ટરેસ્ટ આપણા માર્કેટ્સમાં ઓલ ઓફ અ સડન વધી ગયો છે અને એનું કારણ આપણે જોઈએ તો એક્સટર્નલ છે એ આપણું ભારત સીમિત નથી કેમ કે આજે તમે વિશ્વભરમાં જોઈ લો કે નેગેટિવ ગ્રોથ રેટ ચાલી રહ્યું છે એના કરતા કે એક નું ઇન્ટરેસ્ટ રેટ હોય અને ઘણા કન્ટ્રીઝમાં તો તમે ડિટેલમાં અગર વાંચવા જાઓ કે સમજો તો નેગેટિવ ગ્રોથ રેટ છે એની સામે એ લોકોને આજે ભારતમાં ઘણું બધું વેલ્યુ દેખાય છે એટલે આ એક આખી સિનારીઓ આપણે કહીએ ને કે આપણી સમક્ષ છે હવે વાત કરીએ જે બીજું ફેક્ટર છે કે આપણી મંદી કે તમે કહો છો કે જીડીપી ગ્રોથ જે ડિકલાઇન થઈ રહ્યું છે ઘટાડા પર છે એ ચિંતાનો વિષય છે અને એના પાછળ પણ જે કારણો છે એ આપણે જોઈએ કે બે હજાર ચૌદ પંદર સોળથી જે બધી ફિગર્સ આપણા જોતા હતા કે જે સ્ટેપ્સ ઇનફેક્ટ સોરી કે ડીમોનેટાઈઝેશન થયું કે એના પછી જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન થયું તો એ બધી ચીજો આખી આપણે કહીએ કે આપણી અર્થવ્યવસ્થાને એ લોકોએ પોઝ કરી દીધો હું નથી કહેતો કે આ ખોટા પગલાં હતા ઇનફેક્ટ આઈ આઈ એમ કમ્પ્લીટલી ફોર ઇટ બટ એક મોટો જ્યારે એક ચેન્જ આવે એક બદલાવ આવે ત્યારે વાસ્તવિક ચીજ છે કે એમાં બધાને એડજસ્ટ થતાં ચેન્જ થતાં બહુ જ સમય લાગી જાય અને જે લોઅર એન્ડની કંપનીઝ હતી કે ઇવન ટોપ કંપનીઝ હતી એ લોકોને આ બદલાવમાં ચેન્જ કરતાં કરતાં આઈ થિંક ઘણો ટાઈમ લાગી રહ્યો છે આ એક ટ્રાન્ઝિશન ફેઝ છે તો જેના લીધે જીડીપીમાં એક અસર આવ્યો છે અને એટલો એક સિનારિયો હમણાં મારા હિસાબે હું કોઈ ઇકોનોમિસ્ટ નથી એક ડિસ્ક્લેમર આપું છું બટ જે આપણે ફિગર્સ વાંચી રહ્યા છે જે ગવર્મેન્ટ પગલાં લઈ રહી છે આ બધી ચીજને રિવાઈવ કરવા માટે તો એ પગલાં માટે એ લોકો સ્વાભાવિક છે કે ખર્ચો કરી રહ્યા છે હવે એ જ્યારે ખર્ચો કરે છે એનું જે પ્રમાણ આવે છે એ હમણાં એક મેજર ફેક્ટર છે આ જીડીપીના માં મોટો પર્સન્ટેજ એનો પણ છે એટલે પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર તો બીજી વાત છે બટ સ્પેન્ડિંગ સ્પેન્ડિંગથી પણ જીડીપી આજે જેટલું લેવલ પર છે આપણને એટલું દેખાડી રહ્યું છે એટલે એનો સીધો એક અંદેશો એ આવે કે ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ સ્ટેપ્સ એ લોકોને કમ્પ્લીટલી આ ચીજની અનુભૂતિ છે કે શું થઈ રહ્યું છે એ લોકોને ગ્રાઉન્ડ રિયાલિટીની ખબર છે હજી મોટા પગલા લેવાના આપણે કહીએ કે ચાન્સીસ છે અને તમે જુઓ કે માર્કેટમાં વધારો આ ઇનફેક્ટ આપણે વધારાની કે ઓલ ટાઈમ હાઈ કઈ ઇવેન્ટથી આવ્યું ઇટ વોઝ નથિંગ બટ ધ કોર્પોરેટ જ્યારે ટેક્સ કટનું જ્યારે અનાઉન્સમેન્ટ થઈ ઘોષણા થઈ ત્યારથી માર્કેટ્સ એક લેવલ પર સ્થિર થઈ અને એના પછી જે પણ એફઆઈઆરનું બાયિંગ આવ્યું કે વોટ ધ રીઝન્સ હતા એના લીધે આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે માર્કેટ્સ પાછી એક ગતિ પકડી છે તો ઈવન જે ઓટો સેક્ટરમાં જે આપણા સ્ટેપ્સ લેવાયા છે એ કંઈ આપણે આંખ બંધ કરશું ને સવારના ઉઠશું તો કંઈ ચેન્જ એવો આવશે એવું કંઈ આપણને આઈ થિંક આશા પણ રાખવી જોઈએ બટ તમે ઓટો સેક્ટરમાં પણ જુઓ કે સ્લોલી જે એક મોટો પાયો છે એમાં પણ ફેરબદલ થવાના આપણે એક સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે હવે ગવર્મેન્ટ કહી રહી છે કે એ લોકો રિયલ એસ્ટેટ માટે વાત કરવાના છે કે રિયલ એસ્ટેટ સેક્ટરને કેવી રીતે રિવાઈવ થાય તો કહેવાનો મતલબ મુદ્દો એ છે કે ગવર્મેન્ટ કમ્પ્લીટલી આ ચીજની જાનમાં છે અને એ લોકોને ખબર છે કે આ પગલાં નહીં લેવાય તો જીડીપી હજી વધારે નીચે આવવાના સંકેતો પણ છે હમ તો તમે આ જે ડિટેલમાં સમજાવ્યું આઈ થિંક એ દર્શકોને સમજવું જરૂરી હતું કારણ કે યુ નો જ્યારે ઇન્વેસ્ટરને તો એમ થાય કે એક બાજુ તો આપણે મંદી મંદી કહી રહ્યા છે અને એક બાજુ માર્કેટ્સ હાઈ થઈ રહ્યા છે તો હવે અમારે કરવું તો શું કરવું એટલે કે એ લોકોને એક આ આસ્પેક્ટ બતાવવો જરૂરી હતો પણ તમે જો જે રીતે અમને સમજાવ્યું તો તમે શું એમ જે અત્યારે આપણે જે સનારીઓ જોઈ રહ્યા છો જોઈ રહ્યા છે તો તમે એમ કહેવા માંગો છો કે ફૂલી જસ્ટિફાઈડ છે જસ્ટિફાઈડ તો આઈ થિંક ડિફિકલ્ટ છે આન્સર એનું આપવું કે જસ્ટિફાઈડ છે કે નહીં બટ એક ચીજ આપણે શ્યોરલી કહેવા માંગીશ કે જે સામાન્ય નાગરિક છે કે એક આપણે રોકાણકારની દ્રષ્ટિએ જોવા જઈએ તો એને તો આઈ થિંક જરૂર એમાં ઘણી બધી આઈ થિંક ધીરજ રાખવાની જરૂર છે એમ એટલી બધી ચીજો આપણે કહીએ કે આપણી સમક્ષ થઈ રહી છે હમણાં કે નોર્મલ રોકાણકાર જો કોઈ ઇમોશનમાં આવીને કોઈ ભાવનામાં આવીને ખોટું કોઈ પગલો લઈ લીધો તો એના માટે આઈ થિંક ઇટ ઇઝ નોટ અ અ ગુડ થિંગ તો એમાં એ પણ ચીજ સમજવી જરૂરી છે કે આરબીઆઈ જે આપણે મુખ્ય એક આમાં રોલ ભજવે છે કે હમણાં પાંચ તારીખે જે આરબીઆઈની મીટ થવાની છે ત્યાં બધા અંદેશા એવા છે કે રેટ કટ એ લોકો કરશે હવે જેવા રેટ કટ એ લોકો એક કરી રહ્યા છે ઇનફેક્ટ એટલું બધું કટ એ લોકો કરી ચૂક્યા છે કે હમણાં સુધી તો મારા હિસાબે અગર રેટ કટ નોર્મલ આપણે જે બોરોવર્સ છે એ લોકોને જો ટ્રાન્સમિટ થઈ ચૂક્યો હોત તો આપણી ઇકોનોમીમાં ઘણો બધો ફેરબદલ થઈ ચુક્યો હોત બટ એ થયું નથી અને એ ન થયું એટલા માટે હજી પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે બેન્ક રેટ અને જે રેપો રેટ છે એમાં ઘણો બધો એક તફાવત આવી રહ્યો છે તો બોરોઈંગ જ્યારે શરૂ થશે ત્યારે ઓટોમેટિક એક સાયકલ પાછી આપણે કહીએ કે ગતિ પકડશે જે નોર્મલ રોકાણકાર છે એના માટે હમણાં હું એક સલાહ આપીશ કે એમને હમણાં સ્ટેટસ કો એટલે જે છે એ સિચ્યુએશનમાં એ લોકો હમણાં રે અગર પોતે એક ફાઇનાન્શિયલ પ્લાન આપણે કહીએ કે પકડીને ચાલતા હોય તો એ પ્લાન નું અમલ કરતા રહે બીજી વસ્તુ કે એવી પણ કોઈ સિચ્યુએશન નથી કે જ્યાં આપણે કહીએ કે એમને જો ઈવોલ્ડ ઇન્વેસ્ટર હોય કે જેને ખબર હોય કે વેલ્યુએશન્સ એટલા સારા છે કે આપણે ખરીદી કરવી જોઈએ એવું પણ નથી કે ના તો એવો કોઈ ભયનો માહોલ છે જ્યાં આપણે કહીએ કે લોકો ડરીને માલ વેચતા હોય કે ફંડ્સ પોતાના વેચતા હોય જે માર્કેટમાં હોય તો એવું કાંઈ નથી આઈ થિંક હમણાં સ્ટેટસ કો જાળવવું બહુ જરૂરી છે અને બીજી વસ્તુ કે આઈ થિંક તમે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સ્ટાર્ટિંગમાં કીધું કે જોબ લોસ થઈ રહ્યા છે આ સિચ્યુએશનમાં તો જે લોકોના આપણે સ્થિર જોબ છે કે જેનું એક પ્રોફેશન આજે સરખી રીતે ચાલી રહ્યું છે મારા હિસાબે એ લોકોએ પોતાનું પ્રોફેશન પોતાના જોબ વધારે એમાં પોલિશ કરવાની જરૂર છે સંભાળી રાખવાની જરૂર છે વધારે કોન્સન્ટ્રેશનથી કામ કરવાની જરૂર છે કેમ કે એમની ઇન્કમ પર અસર ન આવી જોઈએ આ બધી જે આપણે વાત કરી રહ્યા છે એક્સટર્નલ સિચ્યુએશન છે તમારી ઇન્ટર્ન સિચ્યુએશન પર એનો કોઈ પણ એક પ્રભાવ ના હોવો જે તમારા હાથમાં છે છે તમે એ કરો જે કન્ડિશન તમારા હાથમાં નથી અને ભગવાન નકરે આ સિચ્યુએશનમાં કોઈનો પ્રોફેશન સારું ન ચાલે કે અનફોર્ચ્યુનેટલી જોબ લોસ થઈ જાય એમને નવું જોબ મળવું આ સિચ્યુએશનમાં જ્યારે આપણે આપણે ઇન કોર્ટ મંદી ચાલી રહી છે એમના માટે આઈ થિંક બહુ જ એક ખરાબ સિનેરો થઈ જશે તો ઓફકોર્સ એ આપણે જોઈ રહ્યા છીએ પણ જ્યારે આપણે જ્યારે માર્કેટની વાત કરી રહ્યા છીએ જ્યારે રોકાણકારની વાત કરી રહ્યા છે ત્યારે તમે કહ્યું કે એક સ્ટેટસકો રહેવું જોઈએ અત્યારે જે કરતા હોય તો પણ સપોઝ કોઈની મેચ્યોરિટી આવતી હોય કે કંઈ નવા ફ્રેશ મની એ લોકો પાસે હોય તો એ લોકોએ કઈ રીતે એ ઇન્વેસ્ટ કરવું અને જે માર્કેટમાં જ્યારે ચડતી આવે છે તો એમને જો પ્રોફિટ બુક કરવો હોય તો આ કરેક્ટ સમય છે અને જો કરે છે તો પછી કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ આગળ જતા તો બે વસ્તુઓ છે જે ઓલરેડી માર્કેટમાં રહી ચૂક્યા છે અને આ સિચ્યુએશન પણ આજે છે તો એમને પોતાનું અસેટ એલોકેશન જોવાની જરૂર છે અસેટ એલોકેશન એટલે કે આપણે આપણા પોર્ટફોલિયોમાં ઇક્વિટીને કેટલા પર્સન્ટેજ આપ્યા છે ડેટને કેટલા પર્સન્ટેજ આપ્યા છે માર્કેટના વધારાથી જો તમારું ઇક્વિટીનો પોર્ટફોલિયો પર્સન્ટેજ વાઇઝ વેલ્યુ વાઈઝ વધી ગયો હોય તો ત્યાં જરૂર પ્રોફિટ બુક કરી અને ડેટ એલોકેશન માં તમારે એક વળાંક કરવું જોઈએ અને જો તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હો ને તમારા ગોલ્સ તમારી સમક્ષ છે તો તો આઈ થિંક માર્કેટ કન્ડિશન્સ તો ક્યારે પણ જોવાની જરૂર નથી કે જેનો આઉટસાઇડ કોઈ પણ ચીજ જોવાની જરૂર નથી જેઓ તમારી ગોલ તમારી સમક્ષ આવે તમને ઓલરેડી એને માટે તૈયારી રાખવી જોઈએ અને તમારી જેટલી પણ રકમ એ ગોલ માટે તમે નિર્ધારિત કરી છે એ લઈ અને તમારો ગોલ પૂરો કરવો જોઈએ અને બીજો જે ક્વેશ્ચન તમે પૂછ્યું પ્રીતિ એ કે નવા રોકાણકાર આ લેવલ પર જો રોકાણ કરવા માંગતા હોય અહીંયાથી તો મારી સલાહ એમ છે કે જો એમનું એક ટાઈમ ફ્રેમ ઓલવેઝ આપણે ટાઈમ ફ્રેમની વાત કરીએ કે લોંગ છે અને દસ પંદર વર્ષનો સમય છે તો આઈ થિંક લગભગ થી ત્રીસ ટકા ઓનલી ફોર ન્યૂ ઇન્વેસ્ટર્સ જે નવા રોકાણકાર છે જેમનો આજ સુધી ઇક્વિટી પોર્ટફોલિયો કાંઈ નથી હું ફક્ત ઇક્વિટીની વાત કરી રહ્યો છું તો મિડ એન્ડ સ્મોલ કેપ્સમાં પચીસ થી ત્રીસ ટકાનું એક્સપોઝર લઈ શકાય બાકી જે એક્સપોઝર છે એ લાર્જ કેપ કે મલ્ટી કેપમાં લઈ શકાય એનું કારણ એ છે કે જે મેં પહેલા વાત કરી કે ઇક્વિટી ફંડમાં ખાસ કરીને મિડ અને સ્મોલ કેપ્સમાં હજી વેલ્યુએશન્સ એટલા હાઈ નથી અને એને કેપિટલાઇઝ કરી શકાય બટ અહીંયા સમજવું જરૂરી છે કે અહીંયાથી પણ ફોલ આવે તો સૌથી પહેલા જે ઘસારો થશે એ મિડ અને સ્મોલમાં થવાનો છે એના માટે એક સંતુલિત પોર્ટફોલિયો બનાવવો જરૂરી છે વધારે આકર્ષક રિટર્ન્સ માટે ભાગીને કે એક્સાઇટ થઈને પૂરેપૂરો પોર્ટફોલિયો ઇક્વિટીનો મિડ અને સ્મોલ કેપ્સમાં નાખવો યોગ્ય નથી ડેટ ફંડ્સમાં ખાસ કરીને એ કહીશ કે તમે જયારે અસેટ એલોકેશન કરો છો કે પચાસ ટકા સાઈઠ ટકા ઇક્વિટીમાં રાખીને બાકીના તમે ડેટમાં રાખો છો લોંગ ટર્મ માટે અહીંયા હું એ કહેવા માંગીશ કે હજી પણ આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટિંગના મોડમાં છે વિચ મીન્સ કે એ લોકોને ગ્રોથ હજી જોઈએ છે અને જ્યારે પણ એ ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટે છે ત્યારે આપણે જોઈએ છીએ કે ડેટ ફંડ્સમાં જે મીડિયમ ટર્મ્સના ફંડ છે ત્યાં એક ફાયદો આવે છે બટ અગેન ડેટ ફંડ્સમાં આપણે રિસ્ક લેવાની જરૂર નથી આપણે ઘણા બધા એક્સિડન્ટ્સ ત્યાં પણ જોઈ ચૂક્યા છીએ તો ડેટ ફંડ્સ માટે હું એ સલાહ આપીશ કે તમે શોર્ટ ટર્મ અથવા તો મેક્સિમમ એક મીડિયમ ટર્મ ફંડમાં રોકાણ કરી અલ્ટ્રા શોર્ટ શોર્ટ અને મેક્સિમમ મીડિયમમાં એલોકેશન કરીને તમે ડેટ ફંડ્સનું તમારું પોર્ટફોલિયો બનાવી શકો છો તો ઓફકોર્સ અત્યારે માર્કેટ એવી સિચ્યુએશન પર છે કે એમ લાગે છે કે ઉપર જઈ રહ્યું છે ટ્રીકી સિચ્યુએશન છે એને સમજવાની જરૂર છે ને એને સમજીને તમારે શું પગલાં લેવા જોઈએ એની એક કલ્પેશભાઈએ સમજ આપી પણ આ ચર્ચાને આપણે ચાલુ રાખીશું પણ અત્યારે મારે લેવો પડશે બ્રેક બ્રેક પછી અમે પાછા ફરીશું અમારી સાથે જોડાયેલા રહેજો રામ બાદ આપનું સ્વાગત છે ને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે આટલી મંદીની વાત ચાલી રહી છે તો પણ માર્કેટ્સ એક નવા હાઈ બનાવ્યા છે ને આપણે આપણી કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે અને એ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આ છે કલ્પેશભાઈ આપણે વાત કરી કારણ કે એક ઓલવેઝ ઇન્વેસ્ટરને મનમાં દુવિધા હતી આખે એક બાજુ મંદિર તો છે પણ માર્કેટ્સ બી ઉપર ચડી રહ્યા છે તો એક એક કેરીડ અવે થઈ ગયા હોય ન જવું જોઈએ એવું તમે કહ્યું કારણ કે જ્યારે માર્કેટને આટલા વખત પછી આમ તેજીમાં જોઈએ તો ઓફકોર્સ લોકોને એમ થાય કે ચલો હવે ઇન્વેસ્ટ કરી દઉં કે હવે હું પ્રોફિટ લઈ લઉં અને એ સાવચેતી રાખવી જોઈએ એટલે આજે હેતુ અમારો એ જ હતો કે લોકોને આપણે સમજાવી દઈએ દર્શકોને સમજાવી દઈએ કે આ માર્કેટનું શું સિચ્યુએશન છે ને કઈ રીતે તમારે આગળ ચાલવું જોઈએ તો હવે તમે શું એક તો સલાહ આપશો કે હવે આગળ જો માર્કેટ આવી રીતે જ રહે છે તો આગળ કઈ રીતે વધવું જોઈએ અને તમારા ફાઇનલ વર્ડ્સ ઓફ વિઝડમ શું રહેશે કે આ ફાઇનાન્શિયલ સિચ્યુએશનને દર્શકોએ કઈ રીતે ટેકલ કરવી જોઈએ એમના ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રીતિ જો એક જનરલી કહાવત હોય છે કે જે માર્કેટ એક વોલ ઓફ વરીઝ એટલે જે ચિંતાના પાયા પર જે માર્કેટ આગળ વધે એ નોર્મલી વધારે ટકતી હોય છે અને તમે જુઓ કે છેલ્લા આઈ થિંક એક બે વર્ષથી જ્યારથી થોડી રિકવરી આવી છે એમાં આ ચિંતા તો અત્યંત વધી ગઈ છે એ છતાંય આજે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ સ્લોલી ધીરે ધીરે એક હાયર ટોપ્સ કરતી રહી છે એમાં ઓબ્વિયસલી વન વે ટ્રાફિક નથી જી વચ્ચે વચ્ચે કન્સોલિડેશન પણ આવે છે અને તો માર્કેટ નું નેચર છે જી નેચર છે કે ઓલવેઝ જે ઉપર જશે થોડુંક નીચે આવશે બટ એનો મતલબ એ છે કે બધાના મનમાં હજી પણ સંકોચ છે અને કોઈ પણ હજી બી ડાઉટ્સ છે કે આ માર્કેટ કઈ રીતે જશે કઈ રીતે વધશે અને આઈ થિંક એ જ્યાં સુધી સંકોચ છે ભય છે અને યેટ માર્કેટ્સ વધી રહી છે એ સારો સંકેત છે જે દિવસે બધા લોકો જેમ આપણે હિસ્ટ્રી વાંચી છે કે ઇક્વિટીની કે જે દિવસે બધા લોકો આપણે કહીએ કે કોઈ પણ ભય વગર માર્કેટમાં રોકાણ કરે કોઈ પણ વેલ્યુએશન વગર માર્કેટમાં રોકાણ કરે જે હાથ આપણે મૂક્યું એ સ્ટોક લઈ લે કે ફંડ લઈ લે પોતાના બધી ચીજો વેચીને માર્કેટમાં રોકાણ કરે એ દિવસે આપણે સાચે ગભરાવાની જરૂર છે દિવસ આપણે પણ હજી આ લેવલ નથી આવી અને એ છતાં આજે આપણે જે પણ ફોર્ટી વન થાઉઝન્ડ કે ફોર્ટી ટુ થાઉઝન્ડ કે લાર્જ કેપ ફંડ ની ઓલ ટાઈમ હાઈ પર જોઈ રહ્યા છે તો આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ થિંગ એટલે આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ કે જયારે યુફોરિયા કે જયારે એક્સાઇટમેન્ટ કે જયારે જે એકદમ આપણે કહીએ કે બધા ખુશ હોય એવો માહોલ નથી અને તે છતાં આપણે જે લેવલ પર પહોંચ્યા છે આઈ થિંક એક આગળના માર્કેટની એક મજબૂતી માટે એક સારો સંકેત છે તો તમે એમ કહો છો કે એક બેઝ તૈયાર થઈ રહ્યો છે અત્યારે સ્ટ્રોંગ બેઝ બીકોઝ એક આપણે ઉપર બી જઈ રહ્યો છે પછી પાછું નીચે બી આવી રહ્યું છે એમાં આઈ થિંક મેબી બી વેચવાલી થઈ રહી છે લોકો થોડું બુક કરી રહ્યા છે પછી પાછું એટલે એ તમે શું ટ્રેન્ડ જોઈ રહ્યા છો ને એઝ અ ઇન્વેસ્ટર હવે આપણે શું કરવું જોઈએ આગળ જતાં આ બેઝ જે છે ને એ એક્સટર્નલ ને ઇન્ટર્નલ છે જે માર્કેટ કરી રહ્યું છે એક્સટર્નલ બેઝ છે એના પર આપણે એક નજર તો જરૂર રાખવાની ચોક્કન રહેવું જરૂરી છે પણ આપણું ઇન્ટરનલ બેઝ જે છે એટલે આપણી પોતાની પ્રોફાઇલ એ પહેલા સાચવવાની જરૂર છે તો એ ઇન્ટરનલ બેઝ તમારું જે પ્લાનિંગથી તમે કરો છો એ તમે મજબૂત રાખો એને એવી રીતે પ્લાન કરો કે કોઈ પણ માર્કેટ કન્ડિશનમાં તમને રાત્રે ઊંઘ આવી જાય અને જે તમે પ્લાનિંગ કર્યું એના પર અડગ રહો કારણ કે જો માર્કેટ ઉપર નીચે થાય ને તમારા વિચાર ઉપર નીચે થાય તો તમારા આખા પ્રોફાઇલ ને બહુ જ મોટો ધક્કો લાગશે અને જે એક્સટર્નલ ફીચર્સ છે એ તમારા હાથમાં નથી બટ મારા હિસાબે આખો જે હમણાં સિનેરિયો બંધાઈ રહ્યો છે અને લોકો આ વોલ ઓફ વરી સુકામ આગળ વધી રહી છે એનું મુખ્ય કારણ એ છે કે ગવર્મેન્ટ સામે પગલાં લઈ રહી છે ગવર્મેન્ટ સાંભળી રહી છે અને ઇનફેક્ટ જે પણ માર્કેટમાં વોઇસીસ છે કે કહે છે કે જે બજેટમાં સારા ન્યૂઝ આવવાના સંકેતો છે તો આઈ થિંક એનાથી પણ ઘણો ફરક પડશે ગ્લોબલ સિચ્યુએશન પણ અગર જો એક નિયમિત થઈ ગઈ તો આઈ થિંક અહીંયાથી એક એવો સિચ્યુએશન પણ આવી શકે કે યુ નો યુ કુડ લુક એટ સમથિંગ બેટર બટ એ આપણે કોઈ નથી આપણે એક પ્લાનર છીએ જ્યોતિષ નથી તો આપણે જે આપણા હાથમાં છે એ કરીએ અને અહીંયાથી આગળ જતા ઓલવેઝ એક ફાઇનલ સલાહ એ આપીશ કે એક સાવધાન રોકાણકાર બનવું બેટર છે એક બેદરકાર રોકાણકાર કરતા જી આ એક ટ્રીપ આપી છે કારણ કે માર્કેટ કન્ડિશન કેવી હોય આપણો આપણો પોર્ટફોલિયો એવો બનાવવાનો કે કોઈ બી કન્ડિશનમાં આપણે ફેસ કરી શકીએ આપણા ફાઇનાન્શિયલ એક્સપેન્સીસને અને એમાંથી પાસ પાસ થ્રુ થઈ શકીએ એવા તમારા પોર્ટફોલિયો હોવો જોઈએ અને એની જ અત્યારે તમને સલાહ મળી રહી છે અને જે બી માર્કેટના ઉપર નીચે થાય છે એનાથી ઓવર એક્સાઇટ થવાની કંઈ જરૂર નથી આ પણ કલ્પેશભાઈ ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ એટલે કે લોન ક્રેડિટ કાર્ડ ઇન્સ્યોરન્સ બચત રોકાણ વગેરેને લગતા તમારા સવાલ અમને મોકલો તમારું નામ શહેર ઉમર અને ફોન નંબર